નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો લોકસભા ચૂંટણીના પરિણામો નોબત ઓન યુટ્યુબ પર. ભાજપ અને એનડીએ ભવ્ય અને ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યા છે એ તો હવે નિશ્ચિત છે, પરંતુ અમુક અગત્યની અને બહુચર્ચિત બેઠકોની વાત કરીએ તો અમેઠી પર સ્મૃતિ ઈરાની 23,000 વોટોથી આગળ ચાલી રહ્યા છે. અહીં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખૂબ જ પાછળ થઈ ગયા છે અને અમેઠીમાં સ્મૃતિ ઈરાની વિજય મેળવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે હજુ ઘણા રાઉન્ડોની ગણતરી બાકી છે, ઘણી મતગણતરી થવાની બાકી છે, પરંતુ હાલ સ્મૃતિ ઈરાનીએ 23,000ની લીડ મેળવી લીધી છે. બીજી તરફ રાહુલ ગાંધી કેરળના વાયનાડ પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. અહીં તેઓ 8 લાખની અભૂતપૂર્વ લીડ મેળવી ચૂક્યા છે. દેશના ઇતિહાસમાં કોઈ પણ નેતાએ ક્યારે પણ આટલી લીડ નથી મેળવી. અહીં તેઓ ઐતિહાસિક વિજય મેળવશે એ પણ નિશ્ચિત છે. ગુરદાસપુરની વાત કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર સની દેઓલ હતા. અભિનેતા સની દેઓલે ગુરદાસપુરની સીટ જીતી લીધી છે. બીજી તરફ શત્રુઘ્ન સિંહા પટના સાહિબથી હારી ચૂક્યા છે. તેમણે બીજેપીના રવિશંકર પ્રસાદે પરાજય આપ્યો છે. શત્રુઘ્ન સિંહાના પત્ની પૂનમ સિંહા લખનૌથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમને રાજનાથસિંહે પરાજય આપ્યો છે. હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી વિજય તરફ આગળ વધી રહ્યા છે અને તેમનો વિજય લગભગ નિશ્ચિત મનાઈ રહ્યો છે. અમે વધુ પણ આપને અપડેટ આપતા રહીશું. જોડાયેલા રહો નોબત ઓન યુટ્યુબ.